રાજકોટમાં યુવતી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે. આટકોટની કન્યા છાત્રાલયમાં યુવતીના દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. તો ભાજપના મહિલા મોરચાના પ્રમુખ સોનલ વસાણીએ મોટો દાવો કર્યો છે. લાંબા સમયથી કન્યા છાત્રાલયમાં ગેરરીતિ થતી હોવાનો તેમણે દાવો કર્યો છે. મહિલા મોરચાના પ્રમુખ પાસે પૂરતા પુરાવા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. વિદ્યા સંકુલમાં 6 છાત્રાઓ દુષ્કર્મનો ભોગ બની છે તે પ્રકારનો સોનલ વસાણીએ દાવો કર્યો છે. સોનલ વસાણીએ પોલીસને તટસ્થ તપાસ કરવાની પણ અપીલ કરી છે. તો પોલીસ તટસ્થ તપાસ કરે તો પીડિતાની સંખ્યા વધી શકે છે તે પ્રકારનો સોનલ વસાણીએ દાવો કર્યો છે. સંસ્થાના વડા અર્જુન રામાણીને આ રોકવાની જરૂર હતી. પૂર્વ છાત્રાએ મારી પાસે રજૂઆત કરી હતી તે પ્રકારનું પણ નિવેદન આપ્યું છે. એક અગ્રણીએ કન્યા છાત્રાલયમાં આવીને છાત્રા સાથે મનમાની કરી હતી. રાજકોટથી આ સમાચાર. આટકોટની કન્યા છાત્રાલયમાં યુવતીના દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે, જેમાં ભાજપના મહિલા મોરચાના પ્રમુખ સોનલ વસાણીએ મોટો દાવો કર્યો છે. લાંબા સમયથી કન્યા છાત્રાલયમાં ગેરરીતિ થતી હોવાનો સોનલ વસાણીએ દાવો કર્યો છે. મહિલા મોરચાના પ્રમુખ પાસે પૂરતા પુરાવા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. વિદ્યા સંકુલમાં 6 છાત્રાઓ દુષ્કર્મનો ભોગ બની હોવાનો પણ સોનલ વસાણી દ્વારા આ મોટો દાવો કરવામાં આવ્યો છે.